ખાનગી સ્કૂલોમાં ફીનો ઘટાડો કરવાની માંગ સાથે ચાર દિવસથી અનશન પર ઉતરેલા વાલીઓના સમર્થનમાં જોડાયેલા વેપારી હિતેશ સાંકલેચાની બુધવારે મોડી સાંજે તબિયત લથડી હતી, તો ગુરુવારે એક મહિલાની તબિયત લથડતા 108 દ્વારા સ્થળ પર જ સારવાર અપાઈ હતી. ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવતા સ્કૂલ સંચાલકો સામે આંદોલન ચલાવી રહેલા સુરત પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા 15 એપ્રિલથી આ મરણાદ ઉપવાસ ચાલુ કર્યા હતા. આ ઉપવાસના કાર્યક્રમમાં જીએસટીના વિરોધમાં રિંગ રોડ માર્કેટમાં 21 દિવસ સુધી આ મરણાંત ઉપવાસ કરનાર વેપારી હિતેશ સાંકલેચા પણ જોડાયા હતા. બુધવારે અનશનનો ચોથો દિવસ હતો. 10થી વધુ વાલીઓએ બપોરે 12થી રાત્રે 11 વાગ્યા સુધી ઉપવાસ કર્યા હતા. દરમિયાન બુધવારે મોડી સાંજે અનશન પર ઉતરેલા હિતેશ સાંકલેચાની તબિયત લથડતી હતી, જેથી તાત્કાલિક ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન હિતેશ સાંકલેચાનું બ્લડ પ્રેશર લો થયું હોવાનું તથા ગરમીને કારણે ડિહાઇડ્રેશન થવાથી તબિયત બગડી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ગુરુવારના રોજ સવારના સમયે ઉપવાસ આંદોલનમાં જોડાયેલી એક મહિલાની તબિયત લથડતા સ્થળ પર જ 108ની ટીમ દ્વારા મહિલાને સારવાર અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે આગામી 21 એપ્રિલ સુધી ઉપવાસનો કાર્યક્રમ ચાલશે.